વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં મેઘરાજાએ વિરામ લેતા ત્રીજા દિવસે મેળામાં રોનક જોવા મળી હતી. મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડતા ઉત્સાહજનક માહોલ પણ જોવા મળ્યો હતો. તરણેતરનો ફેસ્ટિવલ મેળો પૂરા ભારતમાં નંબર વન ફેસ્ટિવલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. થાનના તરણેતર મેળામાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમના દિવસે સવારે 6:30 વાગ્યે મંદિર કુંડમાં સ્ત્રી દ્વારા ગંગાજી અવતરણની આરતી અને પૂજન કરવામાં આવ્યું. સવારે 8:30 કલાકે લખતર સ્ટેટના કુમાર ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહ ઝાલાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ મેદાનની હરીફાઈમાં મેળાના મેદાનમાં રસાખેંચ, કુસ્તી તેમજ મંદિર પરિસરમાં પરંપરાગત રાસ અને હુડો કાર્યક્રમ અને સ્ટેજ કાર્યક્રમ બાદ રાસ ગરબા, દુહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ અને પાવા હરીફાઈના અંતે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા. ગંગા અવતરણની આરતી સહિતના વિવિધ લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગ્રામીણ ઓલિમ્પિક્સની હરીફાઈઓ પણ મેળામાં યોજાતી જોવા મળી હતી. રાત્રે તરણેતરના મેળામાં ભવ્ય લોક ડાયરાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશી ઓલાદના પશુ જાતોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે અનોખો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સાથોસાથ દેશી ઓલાદની જાતોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે પશુ પ્રદર્શન હરીફાઈ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, ત્યારે પશુપાલકો માટે ઇનામ વિતરણ કરતાં વધુ મહત્વનું તેમની ઓલાદનું સન્માન કરવાનું આયોજન આ મેળામાં કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 168 જેટલા પશુઓ વચ્ચે હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં ગીર, કાંકરેજની ગાય, જાફરાબાદ અને બની ભેંસનો ઉછેરને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચેમ્પિયન ઓફ ધ શોને 51,000નું ઇનામ પણ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રથમ વિજેતાઓને ઇનામ પેટે ₹25,000 અને દ્વિતીય ઇનામ પેટે ₹20,000 અને તૃતીય ઇનામ પેટે ₹15,000નું ઇનામ પણ પશુ હરીફાઈ દરમિયાન જાહેર કરવામાં આવ્યું હતું. હરીફાઈમાં ભાગ લેનાર દરેક પશુ માટે ₹2,000નું આશ્વાસન ઇનામ આપવામાં આવતા પશુપાલકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા, તેમજ પશુ પરિવહન અને પશુ નિભાવ માટે પણ સહાય જાહેર કરવામાં આવી હતી.